નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિશે ગણિત પ્રકરણ આઠ સ્વાધ્યાય આઠ પોઈન્ટ રન પ્રેક્ટિસ વર્કના પ્રશ્નોના અભ્યાસ કરીશું પ્રશ્ન એક હરેશે એક જૂનું સ્કૂટર સાત હજાર બસો પચાસમાં ખરીદ્યું અને બસો ને એંસી રૂપિયાનો નફો લેવા તેને આ સ્કૂટર કેટલા રૂપિયામાં વેચવું જોઈએ આપણે પ્રશ્ન આપણને શું કહે છે કે ખરીદ્યું છે સાત હજાર બસો પચાસમાં અને બસો એંસીનો નફો લેવો લેવા માટે તેને કેટલા રૂપિયામાં વેચવું પડે તો જે ખરીદ કિંમત છે એના ઉપર તેને નફો ચડાવવો પડે એટલે કે વધારવો પડે બરાબર પ્લસ કરવો પડે ત્યાર પછી તે વેચે તો તેને બસો એંસી રૂપિયા શું મળે નફો મળે કારણ કે સાત હજાર બસો પચાસમાં ખરીદવું બરાબર અને તે એના પ્લસ કરીને વેચે તો એને આટલો રૂપિયા નફો મળે તો અહીંયા આપણને વેચાણ કિંમતનું સૂત્ર લખવાનું કે ખરીદ કિંમત વધતા નફો ખરીદ કિંમત છે સાત હજાર બસો ને પચાસ અને નફો લેવાનો છે બસો ને એંસી રૂપિયા તો આ બંનેનો સરવાળો કરી સાત હજાર પાંચસો ત્રીસમાં તે વેચશે સ્કૂટર તો તેને બસો એંસી રૂપિયા નફો મળે ત્યાર પછી બીજો પ્રશ્ન છે હિતેશે એક મોબાઈલ ફોન નવ હજાર બસો પિસ્તાળીસમાં ખરીદ્યો આ મોબાઈલ ફોન વેચતા ત્રણસો ને ચાલીસ રૂપિયાની તેને ખોટ ગઈ તો તેને મોબાઈલ ફોન કેટલા રૂપિયામાં વેચ્યો હશે હવે ખોટ ગઈ છે એટલે કે ખરીદ્યું છે એના કરતાં ઓછી કિંમત મેળવીને તેને વેચ્યું હોય તો તેને ખોટ જાય કારણ કે જેટલામાં ખરીદ્યું છે એના કરતાં ઓછામાં વેચે છે બરાબર તો તેને એટલી ઓછી રકમ મળી એટલે કે એટલી ખોટ ગઈ છે તો ખોટ અહીંયા આપેલી છે આપણને એ ત્રણસો ને ચાલીસ રૂપિયા ખોટ ગઈ એટલે જે ખરીદ્યું છે એમાંથી ત્રણસો ને ચાલીસ ઓછા કરી અને પછી વેચ્યું હોય બરાબર તો આપણે વેચાણ કિંમત શોધવા માટે હવે ખોટ હોય તો શું કરવાનું તો ખરીદ કિંમતમાંથી ખોટ બાદ કરી દેવાની નફો થયો હોય તો ખરીદ કિંમતની અંદર વેચતી વેચતી વખતે પ્લસ કરવાના અને ખોટ આપેલી હોય તો ખરીદ કિંમતમાંથી ખોટ બાદ કરો તો તમને વેચાણ કિંમત મળે તો અહીંયા વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત એટલે કે નવ હજાર બસો ને પિસ્તાળીસમાં ખરીદ્યું હતું અને ખોટ ત્રણસો ચાલીસ મળી તો એને કેટલામાં વેચ્યું હોય આઠ હજાર નવસો પાંચ રૂપિયામાં મોબાઈલ ફોન વેચ્યો હોય તો તેને ત્રણસો ચાલીસ રૂપિયાની ખોટ ગઈ હોય ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે અક્ષયે એક ઓફિસ પાસઠ હજાર સાતસોમાં ખરીદી છે ઓફિસના રિપેરિંગનો અને રંગકામનો ખર્ચ ચૌદ હજાર સાતસો થયો બાર હજાર ત્રણસોનો નફો લેવા આ ઓફિસ કેટલા રૂપિયામાં વેચવી જોઈએ તો હવે પાસઠ હજાર સાતસોમાં ખરીદી છે તેના ઉપર આપણે કોઈ વસ્તુ ખરીદીએ અને કંઈ ખર્ચ કરીએ છે તો એ ખર્ચ તો આપણે માગીએ ને તો ખર્ચ આપણે શું કરવાનો ખરીદ કિંમતની અંદર ઉમેરી દેવાનો ત્યાર પછી વેચવાનો હોય વેચો તો તમે જે નફો તમે નક્કી કર્યો હોય એટલો નફો તમને મળે તો અહીંયા પાસઠ હજાર સાતસોમાં ઓફિસ ખરીદી છે અને ઓફિસમાં રિપેરિંગનો અને રંગ રંગકામનો થઈ અને ચૌદ હજાર સાતસો રૂપિયા ખર્ચ થયો છે તો આપણને પછી ત્યાર પછી કઈ પડતર કિંમત મળી ત્યાર પછી શું કહેવાય કે આ પડતર કિંમત મળી કહેવાય બરાબર અને એ પડતર કિંમતમાં આપણે બાર હજાર ત્રણસો નફો જે લેવાનો છે ઉમેરીએ ત્યાર પછીની જે મળે એ આપણને વેચાણ કિંમત મળે કે એટલા રૂપિયામાં તમે વેચો તો આપણને તે તમને બાર હજાર ત્રણસો રૂપિયાનો નફો મળે તો અહીંયા તમારે સૌથી પહેલાં પડતર કિંમત શોધવાની પડતર કિંમત બરાબર જે ખરીદ ખરીદ્યું છે ખરીદ કિંમત વધતા ખરાજત એટલે કે તે જે ખર્ચ કર્યો છે એને ખરાજત કહેવાય છે એટલે કે ખર્ચ તો ખરીદ કિંમત વધતા ખરાજત ખરીદી કિંમત છે પાસઠ હજાર સાતસો અને ખરાજત ખર્ચ કર્યો છે ચૌદ હજાર સાતસો એસી હજાર ચારસો તેની પડતર કિંમત થઈ હવે તેના ઉપર જે નફો લેવાનો છે પ્લસ કરો ત્યારે એટલે વેચાણ કિંમત મળી જાય તો વેચાણ કિંમત બરાબર પડતર કિંમત વત્તા નફો તો એસી હજાર ચારસો પડતર કિંમત છે એમાં બાર હજાર ત્રણસો નફો એડ કરીએ એટલે બાણું હજાર સાતસો રૂપિયા તમારી વેચાણ કિંમત થશે અને ત્યાર પછી પારુલે એક કબાટ ચોર્યાસી હજાર પાંચસોમાં ખરીદ્યું તેને રંગ કામ કરવાનો ખર્ચ ત્રણ હજાર બસો થયો જો આ કબાટ વેચતા તેને ચાર હજાર સાતસો ખોટ ગઈ હોય તો તેને કબાટ કેટલા રૂપિયામાં વેચ્યું હશે તો અહીંયા સેમ ટુ સેમ આ જેમ ગણતરી કરી છે એ પ્રમાણે પડતર કિંમત માટે ચોર્યાસી હજાર પાંચસોમાં ખરીદ્યું છે બરાબર અને રંગકામનો ખર્ચ એટલે કે ખરાજત કેટલી થઈ છે ત્રણ હજાર બસો તો આ ચોર્યાસી હજાર પાંચસોમાં તમે ત્રણ હજાર બસો પ્લસ કરી દેવાના એટલે પડતર કિંમત મળે ત્યાર પછી વેચાણ કિંમત બરાબર પડતર કિંમત મળે હોય ખોટ આપેલી છે ખોટ આપેલી છે એટલે કે ખરીદ કિંમત ઓ કરતા વેચાણ કિંમત ઓછી કરી છે એટલે કે ઓછી થશે બરાબર કારણ કે અહીંયા ખોટ ગઈ છે તો અહીંયા વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત જે પડતર કિંમત મળી એમાંથી ખોટ આપણે પ્લસ નહીં કરીએ શું કરીશું બાદ કરીશું ખોટ હોય તો હંમેશા ખરીદ કિંમતમાંથી ખરીદ કિંમત કરતાં ઓછી રકમ વેચાણ કિંમત હોય એટલે કે ખરીદ કિંમતમાંથી તમારે ખોટને શું કરવાની બાદ કરવાની તો અહીંયા જે પ્લસ કર્યું છે એની જગ્યાએ ફક્ત માઇનસ કરવાનું એટલું બદલવાનું છે માઇનસ પડતર કિંમત ઓછા ખોટ લખશો એટલે જે અહીંયા પડતર કિંમત મળી છે એમાંથી ચાર હજાર સાતસો બાદ કરશો એટલે કબાટ એટલા રૂપિયામાં વેચ્યું હશે ત્યાર પછી પાંચમો દાખલો છે એક વેપારીએ એક બળદ આઠ હજાર પાંચસોમાં અને એક ગાડું બાર હજાર ચારસોમાં ખરીદ્યું જો એકંદરે નવ હજાર ચારસો નફો લેવો હોય તો બળદની અને ગાળાની સંયુક્ત વેચાણ કિંમત કેટલી રાખવી તો હવે બળદ અને ગાડું બંને ખરીદ્યું છે આઠ હજાર પાંચસોમાં બળદ અને બાર હજાર ચારસોમાં ગાડું ખરીદ્યું છે તો કુલ બળદગાળાની ખરીદ કિંમત કેટલી થઈ એ શોધીશું એટલે કે બળદગાળાની ખરીદ કિંમત બળદના પૈસા વધતા ગાળાના પૈસા એટલે વીસ હજાર નવસોનું બંનેની થઈને ખરીદ કિંમત થઈ તેના ઉપર નફો કેટલો લેવાનો છે નવ હજાર ચારસો રૂપિયા નફો લઈ અને ત્યાર પછી વેચવાનું છે તો વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત વધતાં નફો તો વીસ હજાર નવસોમાં નફો બ પ્લસ કરીએ એટલે ત્રીસ હજાર ત્રણસો બળદ અને ગાડાની સંયુક્ત વેચાણ કિંમત રાખવી જોઈએ સેમ દાખલો એ પ્રમાણે બીજો ગણવાનો છે એક વેપારીએ એક ગાય સાત હજાર આઠસોમાં અને ભેંસ છે તે દસ હજાર પાંચસોમાં ખરીદી તો ગાય અને ભેંસ બંનેને વેચતા અઢારસો રૂપિયાની ખોટ ગઈ છે તો બંનેની સંયુક્ત વેચાણ કિંમત શું હશે તો ગાયના અને ભેંસના થઈને તમારે સરવાળો કરવાનો અને તે એમાંથી તમે અઢારસો રૂપિયા બાદ કરો ખોટ બાદ કરો એટલે એટલી તમારી વેચાણ કિંમત ગાય અને ભેંસની હશે ત્યાર પછી છે સાતમો ધારીણીએ એક જૂની ગાડી ઇઠ્યોતેર હજાર ચારસોમાં ખરીદી તેના રિપેરિંગનો ખર્ચો સોળ હજાર ચારસો અને રંગકામનો ખર્ચ છ હજાર પાંચસો થયો અગિયાર હજાર પાંચસો નફો લેવા આ ગાડી કેટલામાં વેચવી જોઈએ તો પડતર કિંમત બરાબર મેં તમને શું કીધું તું ખરીદ કિંમત વધતા ખરાજત કરવાની ખરાજત જે ખર્ચ કર્યો હોય પ્લસ કરવાનો તો ખરીદ કિંમત છે ઇઠ્યોતેર હજાર ચારસો વધતાં ખર્ચ બે પ્રકારનો થયો છે આપણે કૌન્સની અંદર સરવાળો કરીશું કે રિપેરિંગનો ખર્ચ સોળ ચારસો અને રંગખામનો ખર્ચ છ હજાર પાંચસો ઇઠ્યોતેર હજાર ચારસોમાં સોળ હજાર ચારસો છ હજાર પાંચસો બંને પ્લસ કરીશું એટલે કે બાવીસ હજાર નવસો પ્લસ કરીએ એટલે ઇઠ્યોતેર હજાર ચારસો બાવીસ હજાર નવસો તો એક લાખ એક હજાર ત્રણસો થયા હવે વેચાણ કિંમત કેટલી હશે તો પડતર કિંમત વધતા નફો હવે એડ કરો તો એક લાખ એક હજાર ત્રણસો પડતર કિંમતની અંદર અગિયાર હજાર પાંચસો નફો પ્લસ કરો તો એક લાખ બાર હજાર આઠસો બળદ સોરી જૂની ગાડીની કિંમત હશે વેચાણ કિંમત થાય એ જ રીતે સેમ તમારે આઠમો દાખલો ગણવાનો છે કે ધર્મેશભાઈએ એક યંત્ર તેતાલીસ હજાર સાતસો પાસઠમાં ખરીદ્યું આ યંત્રનો રિપેરિંગનો ખર્ચ આટલો નવ હજાર ચારસો થયો છે અને ગોડાઉન સુધી લાવવાનો ખર્ચ અઠ્યાવીસો રૂપિયા થયો છે તો બે પ્રકારના ખર્ચ છે તે અહીંયા પ્લસ કરવાના અને તેમાંથી ખોટ શું કરી દેવાની છે પડતર કિંમત મળ્યા પછી બાદ કરી દેશો એટલે વેચાણ કિંમત તમને મળી જશે તો આ પ્રમાણે આપણો અહીંયા સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણ અહીંયા પૂર્ણ થાય છે આભાર